વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના ઓકલોહામા શહેરમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બિનીમુરાના રહેવાસીની હત્યા કરવામાં આવી છે. હત્યાની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગુજરાત રાજ્યનું બાળક એક પણ વખત શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટી જાય, વિકાસને વેગવંતો બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષિત બને તેવા ઉદ્દેશને સાથે વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, વિકાસને વેગવંતો બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષિત બને તેવા ઉદ્દેશ્ય સાથે વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે. કન્યા કેળવણી મહોત્સવ સાથે 21મો શાળા પ્રવેશોત્સવ, 26, 27 અને 28 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન. વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત. આ વર્ષે બાલવાટિકા ધોરણ 1, 9 અને 11માં પણ પ્રવેશોત્સવ. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 21મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાવેલો. આના પરિણામે ગુજરાતમાં કન્યા સાક્ષરતા દર ઊંચો ગયો અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. આ વર્ષે 26-28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ રાજ્યમાં આપણે ઉજવવાના છીએ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને દીકરીઓના શિક્ષણને વધુ વેગ આપવાની દર્શાવેલી દિશામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. લોકો પોતાની દીકરીઓને શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સરકારે શરૂ કરી છે. ગુજરાતની ભાવિ પેઢી વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઉભી રહે તે માટે આદરણીય વડાપ્રધાન શ્રી સ્માર્ટ સ્કૂલ અને અદ્યતન ટેકનોલોજી આધારિત શિક્ષણને મજબૂત પાયો નાખ્યો છે. આ વર્ષે પ્રથમવાર બાલવાટિકા ધોરણ 1 ઉપરાંત ધોરણ 9 અને 11માં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે. રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી તો ધોરણ 1માં જ આપણે પ્રવેશોત્સવ યોજતા હતા, પરંતુ ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પ્રવેશોત્સવ આપણે યોજવા જઈ રહ્યા છીએ. બાલવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં પણ આપણે શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યા છીએ. જામનગર જિલ્લામાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવને લઈ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોય તેવું સામે આવ્યું છે. ધુવાવ ગામમાં આવેલી કન્યા શાળા અને તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ માટે ખાસ સુશોભન પણ કરવામાં આવ્યું છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓને આવકારવા રંગોળી કરી તોરણ બનાવવામાં આવી રહ્યા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બાળકોમાં ભણવાનો એક નવો ઉત્સાહ છે. એને જ્યારે પ્રવેશથી જ એને એમ થાય કે ના ના, અહીંયા તો બહુ મજા આવે છે, તો એનામાં એક ઉત્સાહ જળવાઈ રહે છે. તો શાળા પ્રવેશોના ઘણા બધા ફાયદાઓ છે, એની વાત કરી તો ખૂબ લાંબી ચાલે એમ છે. પરંતુ એમ કહી શકાય કે વાલી, બાળકો, ગ્રામજનો, શિક્ષકો આ બધામાં એક ઉત્સવનું એક વાતાવરણ છે જે શાળા પ્રવેશોત્સવને કારણે શક્ય બન્યું છે. શાળા પ્રવેશ ઉત્સવ આવતા બાળકો હસતા મોઢે અને ખૂબ આનંદથી આવે છે. એમને ઉત્સવ તરીકે આપણે એને વધાવીએ છીએ અને બાળકો ખૂબ સારી રીતે શાળાએ પ્રવેશ મેળવે છે અને ખૂબ વાલીઓમાં, બાળકોમાં, શિક્ષકોમાં ખૂબ સારો ઉત્સાહ છે.
પ્રવેશ ઉત્સવને લઈને ખૂબ બધા આનંદમાં છે. પોરબંદરની કડિયા પ્લોટ પે સેન્ટર શાળા તથા એમકે ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં પણ પ્રવેશોત્સવને લઈને ઉત્સાહ જોવા મળ્યો. શાળા પ્રવેશોત્સવને લઈ સરકારની સૂચના મુજબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકારશ્રીની પ્રવેશોત્સવની જે યોજના છે, આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી તેમને આ પ્રવેશોત્સવ શરૂ કરાયો ત્યારથી સરકારી પ્રાથમિક શાળાનો જે નામાંકનનો રેટ છે ખૂબ ઊંચો ગયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રવેશોત્સવ મહાભિયાનના પરિણામો ખૂબ જ ઉજ્જવળ અને ખૂબ જ સકારાત્મક આપણને સમાજમાં જોવા મળે છે. તેના કારણે બાલીઓમાં, વિદ્યાર્થીઓમાં અને સમાજમાં બાળકના શિક્ષણ પ્રત્યે ખૂબ જ સકારાત્મક અભિગમ જોવા મળે છે. આજે છોકરાઓની સમકક્ષ જ કન્યાઓનો પણ ખૂબ જ શિક્ષણમાં ભાગ જોવા મળે છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવને લઈ પ્રધાનમંત્રી મોદીએ ચિંધેલી રાહ પર રાજ્ય સરકાર કાર્યશીલ છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું. રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી. તો નસવાડીના જાંબુઘોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો. ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો. રોડ પર ભ્રષ્ટાચારની મોટી મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા. પાણીની રેલમ છેલના આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના. રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટાભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાજકોટના નીચાણવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS રોડ સ્વિમિંગ પુલ બની ગયો. સવારમાં ચારે બાજુ પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો. રાજકોટના મવડી ચોકડી હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મવા સર્કલ હોય કે વાઘડ ચોકડી, તમામ જગ્યાએ રોડ પર 3-4 ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા. ગોઢણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી. વાઘડ ચોકડી પાસે જળબંબાકારને સીધે સર્જાઈ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. તો નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટમાં ગોઠણ સુધીના પાણી ભરાયા, જેમાં BRTS બસોના ટાયર ડૂબી જાય તેટલું પાણી. આજ છે ગુજરાતનો ખરો સ્વાદ, બસ આટલું રાખો યાદ. સ્પાઇરન મસાલા. પંચમહાલ વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી. દાહોદની પાનમ નદીમાં તણાયું ટ્રેક્ટર. ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂર. સ્થાનિકોએ શરૂ કરી બચાવ કામગીરી. સુરત નવી સિવિલ તંત્રની ફરી બેદરકારી. ડાયાલિસિસ વિભાગમાં સ્લેબ તૂટી દર્દીઓ પર પડ્યો સદનસીબે જાનહાનિ નહીં. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાતનો કોઈ એવો જિલ્લો કે તાલુકો કે ગામ કે શહેર નહીં હોય જ્યાં કોઈ વારદાત ન બની હોય, અને આવી જ કેટલીક વારદાતોના મૂળ સુધી પહોંચતી પોલીસ અને સત્ય બહાર લાવી આરોપીઓને જેલ ધકેલતી ઘટનાઓનો ચિતાર લઈને અમે આવી પહોંચ્યા છીએ અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં. એક નાની ઓરડીમાં ચાલી રહી હતી ઉજવણી. પાર્ટી હતી મેરેજ એનિવર્સરીની. દંપતિ ખુશ હતું, મહેમાનો ખુશ હતા, પણ એક મહેમાનની નજર ઠીક નહોતી. તેની દાનત બગડી અને શરૂ થયો ખેલ મનમાં હવસનો. તેને અંજામ આપવાની ફિરાકમાં શું બન્યું જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં.
કહેવાય છે કે પુરાવા અને સુરાગ પૂરતા હોય છે આરોપીને જેલ હવાલે કરવા માટે, પરંતુ અહીં